વધુ એક મહત્વનો સમાચાર સામે નજર કરીશું મધ્ય દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે નડિયાદ વડોદરા આમોદ ખંભાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદ બોટાદ ગોંડલમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદની આગાહી અંગે વાત કરીએ કે જે પ્રમાણે જામનગર સલાયા માંડવી ગાંધીધામમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે જેમાં હજુ પણ મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે આ સાથે જ વરસાદની આગાહી કરતા અનેક વિસ્તારોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે તો રાજ્યમાં ચોવીસ કલાકની વાત કરીએ કે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ વચ્ચે આજનો દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે ત્યારે સાવચેતી રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ સાથે જ સ્થાનિક લોકો જે પ્રમાણે હેરાન પરેશાન થઈ રહ્યા છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં હાલતું જળમગ્ન જેવી સ્થિતિ સર્જાઈ છે તો રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે ખાડાઓ પણ પડી ગયા છે અને આજ કારણે તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ ચોક્સી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે કામેશ વાત કરી કે રાજ્યમાં ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી ગયો છે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે વેંડીના માધ્યમથી જણાવશો કે આગળની સ્થિતિ કેવી જોવા મળી રહી છે બિલકુલ ચોક્કસથી આરતી આપને જણાવી દઉં કે અત્યારની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘો મહેરબાન થયો છે અને કહી શકાય કે વહેલી સવારથી જ ભરૂચથી માંડી અને વાપી સુધીના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ પડી રહ્યો છે ભરૂચની વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતનો ફરી વારો મેઘરાજાઈ ગાડીઓ છે કારણ કે સવારે છથી દસ સુધીની જો ખાલી ચાર કલાકની વાત કરવામાં આવે તો ચાર કલાકમાં ભરૂચમાં છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે આ સાથે જ કહી શકાય કે વિવિધ ભાગોમાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ માગરોડ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ સારો વરસાદ નોંધાયો છે આજે અત્યારની આપણે જે વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે દિવસભર કયા ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે કેવી રીતના સ્થિતિનું નિર્માણ થયું છે અને કેવી રીતના કયા ભાગોમાં આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેની મેપના માધ્યમ દ્વારા આપણે જાણકારી મેળવશું આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો જે સિસ્ટમ બની રહી છે તે પ્રમાણે હાલ ગુજરાતની વાત કરવામાં આવે તો આજના આજનો દિવસ જે છે એ મધ્ય ગુજરાત માટે ભારે છે એવું ચોક્કસથી કહી શકાશે કારણ કે ઓવરઓલ જે સ્થિતિની જો આપણે વાત કરીએ તો મહાનગરી મુંબઈથી વાત કરું છું ને મુંબઈની વાત કરવામાં તો વહેલી સવારે વરસાદ પડ્યો હતો આ સાથે જ કહી શકાય કે મહારાષ્ટ્ર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જે વરસાદી માહોલ છે ગઢચિરોલી સહિતના ગામો જે છે ત્યાં આગળ કહી શકાય કે અતિ ભારે વરસાદને કારણે ગામો જે સ્થાનિક ગામો છે તેનો સંપર્ક તૂટી ગયો છે અને જેને લઈને કહી શકાય કે જે મહારાષ્ટ્રમાં જે વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને વલસાડ સુરતનો જે આખો પટો જે છે ત્યાં આગળ આજે ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી છે આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો આજે અમદાવાદ અને વડોદરા બંનેની વાત કરવામાં આવે તો અમદાવાદ અને વડોદરાની જો વાત કરીએ તો તેના માટે પણ આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આજે ખૂબ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આ સિસ્ટમ જોવા મળી રહી છે ખાસ કરીને નડિયાદની જો વાત કરવામાં આવે તો નડિયાદ ઉપર પણ એક કહી શકાય કે એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને જેને લઈને કહી શકાય કે આમોદ વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અમદાવાદ ગોધરા આ સહિતના જે ભાગો જે છે ત્યાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે જે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને આ સિસ્ટમ બની ગઈ છે એટલે ચોક્કસી કહી શકાય છે કે આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે એટલે કહી શકાય કે બપોર બાદ અને સાંજે પણ રાજકોટ સહિતના જે ભાગો જે છે ગ્રામ્ય પંથક છે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને રાજકોટ શાપર વેરાવળ સહિતના જે ભાગ છે ગોંડલ છે કાલાવડ છે ચોટીલા છે આ તમામ ભાગોમાં આજે દિવસભર ભારેથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ જે વરસાદની ત્રીજી એક સિસ્ટમ જે એક્ટિવ થઈ ગઈ છે તેની આપણે વાત કરીશું તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને જામનગર દ્વારકા અને સલાયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આ છે સિસ્ટમ સ્પષ્ટપણે જોઈ શકાય છે ખૂબ મોટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને જેને લઈને આ સ્પષ્ટ રેડ સિગ્નલ દ્વારા જોઈ શકાય છે કે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે દિવસભર જામનગર ખંભાડિયા દ્વારકા ઓકા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે સિસ્ટમ જે એક્ટિવ થઈ છે જેને લઈને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો કચ્છમાં આજે બપોર બાદ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે કારણ કે મુન્દ્રા માંડવી સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આ સિસ્ટમની સીધી અસર જોવા મળી શકે છે એટલે ચોક્કસથી કહી શકાશે કે જે અત્યારે જે મેપના માધ્યમ દ્વારા આપણે પૂરેપૂરી જાણકારી મેળવી હતી એ પ્રમાણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ત્રણેય ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે કામેશ અમારી સાથે જોડાયા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર